હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો પેપર લીકને લઈને જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે ફરી રદ. પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરાઈ. પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ પણ કરવામાં આવી. વડોદરા ખાતેથી યુવકની ધરપકડ કરવામાં આવી. પ્રશ્નપત્રની નકલ સાથે યુવકની વડોદરા ખાતેથી પોલીસે ધરપકડ કરી. પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. ફરી એકવાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું. પેપર લીક થતાં 9 લાખથી વધુ પરીક્ષાર્થીઓમાં નિરાશા જોવા મળી. પેપર લીક થતાં પરીક્ષાર્થીઓનું સપનું રોડાયું. આજે જે તે હાલમાં જે ઘટના બની જુનિયર ક્લાર્કની જે કૌભાંડ થયો તે વિરુદ્ધ કહેવા માંગુ છું. હું મેઘરજ તાલુકાથી અત્યારે અરવલ્લીથી સવારે અને કાલથી નીકળ્યો છું. જે અહીંયા રોકાયો હતો અને સવારે અમદાવાદથી રોકાયો હતો અને આજે પ્રાંતિજ ખાતે આવ્યો છું પરીક્ષા આપવા માટે. ત્યારે પ્રાંતિજ ઉતરવાથી મને ખબર પડી રહી છે કે આ વસ્તુ પેપર લીક થઈ ગયું છે. 6-6 મહિનાથી અમે સર એ જે તે વસ્તુની તૈયારી કરી રહ્યા છીએ લાઇબ્રેરીના પેઇન અંદર. ખાવાનું ઠેકાણા નથી અને અમે જે તે ટ્યુશન ક્લાસીસના પૈસા આપી રહ્યા છીએ, ભાડા આપી રહ્યા છીએ. તો દરેક વસ્તુનો કોઈ વિરોધ કરવામાં આવે અને જે તે લોકોએ આ વસ્તુ કરી છે તેના વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે. અને કડકથી કડક કાર્યવાહી નહીં, તમે હર વખત આટલા આના પહેલાં કેટલા પેપર છે જેના તમે ફૂટી ગયા છે પેપર, તો એના વિરુદ્ધ તમે કોઈ કાર્યવાહી નહીં કરી, જેના કારણે અત્યારે હાલમાં જુનિયર ક્લાર્કનું પેપર આ રીતે ફાટી ગયું છે. ગમે તે રીતે ફૂટીને છોકરો જો આટલા બધા કેન્ડિડેટ આવ્યા છે જે લોકો જોડે અન્યાય થયો છે, તો એના વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે એવી મારી અપીલ છે સરકાર તરફ. અગાઉ પણ કાલે પણ યુવરાજસિંહે રાજ્ય સરકારના સંકેત આપ્યા હતા કે પેપર લીક થશે, પણ રાજ્ય સરકારે કોઈ પગલાં ના ભરે એ વિશે શું કહેવા માગશો? રાજ્ય સરકાર નથી કરી રહી, એ તો મેઇન રીઝન છે. યુવરાજસિંહે પહેલાં ઘણા બધા એવા આંદોલન કર્યા છે અને આગળ એવી સત્તા ગુજરાતના અંદર કમસે કમ 17-18 એવી એક્ઝામો છે જેના 17-18 કદાચ મને કોઈ એક્ઝેક્ટ આંકડો યાદ નથી, પણ એટલા તો એનાથી વધારે જ એક્ઝામના પેપરો ફાટી ચૂક્યા છે. તો આવું સરકારને એક કોઈ સ્ટેપ લેવા જોઈએ. દર વખત કોઈ અગ્રણીય નેતા એમ કહે છે કે કડકથી કડક સ્ટેપ લેવામાં આવશે, તો કડકથી કડક સ્ટેપ લેવામાં આવશે તો આ વસ્તુ થાય છે કઈ રીતે? રિપીટ એન્ડ રિપીટ જો તમારો હાથ હોય તો તમે કબૂલ કરી લો એ વસ્તુને, કંઈ કોઈ પણ આધારે તમે એક સ્ટેપ લેવામાં આવે એમ સારા અને યોગ્ય વસ્તુ કરવામાં આવે જે વિદ્યાર્થીના હિતમાં હોય ને. હું તો કહું છું દરેક વિદ્યાર્થીના જેનો જે ખર્ચો થયો એને સરકારને પરત કરવો જોઈએ અને જે તે સ્ટેપ લેવા જોઈએ.